ને મિત્રો મજામાં મિત્રો રેલવે બોર્ડ ની અંદર અગાઉ પૂછાયેલા પ્રશ્નોની અંદર રીઝનિંગ ના સમની અંદર અહીં એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકમાં જુદી જુદી તમને સંખ્યા પણ આપી છે અને આ જગ્યાએ સંખ્યા કઈ આવે એ તમારે નક્કી કરવાનું છે. મિત્રો તમારી પ્રેક્ટિસ છે એ તમને કહી દેશે કે આમાં શું આવશે. જે લોકો સાવ નવા છે એ લોકો તરત વિડીયો સ્ટોપ કરે અને ટ્રાય કરે, કારણ કે જેમ ટ્રાય કરશો એમ તમારો કોન્ફિડન્સ વધતો જશે અને સિક્યોરિટી આવતી જશે, સમય બચતો જશે. તો મિત્રો જોવો જોઈએ અહીંયા કઈ મેચિંગ થાય છે. 15 છે, 35 છે, 101 છે, 43 છે. જોવું જોઈએ કઈ ગોઠવાય છે. ઓકે, તો મને તો ખ્યાલ આવી ગયો છે, તમને લોકોને પણ ખ્યાલ આવી ગયો હશે. જો અહીંયા 101 છે, અહીંયા 15 છે. ઓકે, તમે જોશો તો 101 અને 15 તો સરવાળો કેટલો થયો? 116. મિત્રો તમે ધ્યાનપૂર્વક જોશો કે 3, 8, 3, 11, 5, 16 નો છગડો વધી 5, 3, 8, 3, 11. ઇઝ ઇટ ઓકે કે તમે આ બે ના સરવાળો એ આ ત્રણેયના સરવાળા જેટલો છે? તો ચલો આપણે અહીંયા કરી 48 અને 184. જોજે 4, 8, 4, 12, 8, 4, 12, 13, 232. પણ મિત્રો પાછું એવું આવવું જોઈએ, અધરવાઇઝ પાછું નવું વિચારવું પડશે. તો જુઓ જે કેટલા છે, 34, બીજું કોણ છે, 56, અને આપણે લેવાના છે કેટલા, 232. તો જોઈએ 6 ને 4, 10, અહીંયા બગડો લ્યો, 6 ને 4, 10, 12 નો બગડો વધી 1, 3 ને 4, 4, 5, 4, 9, 9 માં કેટલા ઉમેરો, તો 9 ને 4, 13, 142. જોજો 142 છે, હા છે. તો મિત્રો જવાબ આવશે 142. ઇઝ ઇટ ઓકે? તો મિત્રો આ સાવ સિમ્પલ છે, બસ તમને આમ ન ફાવે તો તમે આમ પણ કરી શકો, 34 અને 56 નો સરવાળો કરો, આ બે નો સરવાળો કરો અને પછી 232 માંથી બાદ કરો તો પણ તમને જવાબ મળી જશે. ઇઝ ઇટ ઓકે? અહીં મિત્રો વાત એવી છે કે ભાઈ તમને કેલેન્ડરના અનુસંધાને કસમ પૂછ્યો છે કે 3 ડિસેમ્બર 1990 ના રોજ રવિવાર હોય તો 3 જાન્યુઆરી 1991 ના દિવસે કયો વાર હોય. મિત્રો તમે જાણો છો કે 3 ડિસેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર જે 1990 ની અંદર રવિવાર છે, તો મિત્રો આ છે રવિવાર, બરાબર, 3 તારીખે. તમે જાણો છો એમાં 7 દિવસ ઉમેરો, 10 તારીખે હશે ડિસેમ્બરની, તો એમાંય પણ રવિવાર હશે. હજી 7 ઉમેરો, 17, હજી 7 ઉમેરો, 24, 24ની સાથે આ બધા દિવસો રવિવાર હશે, હા કે ના? તો મિત્રો જોઈએ, તમને ખબર છે કે ડિસેમ્બરમાં 31 તારીખે જોઈ, તો 31 ડિસેમ્બરે રવિવાર થઈ ગયો. હવે 31 પછી કઈ આવે? પછી તો 1 જાન્યુઆરી જવાની છે, તો રવિ પછી કોણ આવે? સોમ. પછી 2 તારીખ તો કોણ હશે? મંગળ. 3 તારીખ કોણ હશે? બુધ. તો મિત્રો એ જ પૂછ્યું છે ને કે 3 જાન્યુઆરી 1991, તો તમે તરત કહી શકશો કે એ કોણ હશે? બુધવાર હશે. તો બુધવાર તમને જવાબ આપ્યો જ હશે, તો છે ને સિમ્પલ. તો મિત્રો ખાલી એક ખબર જોવી જોઈએ કે આટલું નજીકનું અંતર હોય ત્યારે આ જ રીતે સીધું ફટાફટ કરી નાખાય કે 3 તારીખમાં જેમ જેમ 7 ઉમેરતા જશો એમ એ જ વાર તમને ખબર છે કે આવતો જશે, કારણ કે અઠવાડિયાના વાર કેટલા છે? 7. તો મિત્રો ઘણા લોકો આવા સમ છોડી દેતા હોય છે, તો બિલકુલ છોડતા નહીં. કેલેન્ડર માટેનો એક અલગથી હું વિડીયો બનાવવાનો છું, તો જોજો, કારણ કે બહુ સિમ્પલ હોય છે અને ખાસ કંઈ એમાં હોતું નથી. તો મિત્રો આના પહેલાં પણ એક પૂછ્યું હતું, ખબર છે, અડધાના અડધાના અડધાને આખામાંથી બાદ કરતા. તો મિત્રો એ પણ જરા જોઈ લે કે અડધાના અડધાના અડધાને આખામાંથી બાદ કરતા, એ જે નવા મિત્રો એના માટે જરા લખી પણ લો. અડધાના અડધાના અડધા અને આખામાંથી, આખા એટલે એક, એમાંથી બાદ કરવાનું છે. કેટલા? અડધા. એના પાછા અડધા, એના પાછા અડધા. તો મિત્રો બસ આટલું સિમ્પલ હતું અને મને ખ્યાલ છે બધાએ સરસ જવાબ આપ્યો છે, સાચો પણ જવાબ આપ્યો છે. એ કસ્ટમર્સ થાય એટલે કે આનો જો 2 2 4 2 8, એટલે આનો જો તમે લસા લ્યો તો 8, 8 - 1 એટલે કે જવાબ આવશે 7/8. ઘણા લોકોએ આને પોઈન્ટમાં પણ ફેર શીખ્યા છે. તમે જાણો છો કે 7/8 એટલે 7 ભાગ્યા 8, તો પોઈન્ટ પછી 0 જેટલા જોતા હોય એટલા. તો અહીંયા પણ પોઈન્ટ લઈ લેશું, તો 8 8 64 અને પાછા વધશે 60, તો 8 7 56 હે ને, તો વધશે 4 વળી 0, 8 5 40, એટલે કે તમારા બે જવાબ આવે, 7/8 પણ સાચો જવાબ છે અને પોઈન્ટ 875 પણ જવાબ સાચો છે. તો મિત્રો આવું મેં અગાઉ હોમવર્કમાં પૂછ્યું હતું, તો તમારું સાચું છે, તો જરા ચેક કરી લેજો. તો મિત્રો નવી નવી વાતો સાથે મળતા રહીશું, બસ
તમારી તૈયારીને આગળ 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 લઈ જાજો અને હા કોમેન્ટ્સ જરૂરથી લખજો. આવજો.